જુનાગઢના એસસીબીના સસ્પેન્ડ થયેલા પીઆઈડીડી ચાવડાના આગોતરા જામીન રદ કરાતા ટ્રાન્સફર વોરંટના આધારે ધરપકડ કરી રિમાન્ડની તજવીજ હાથ ધરાઈ હતી જુનાગઢમાં એસટીબીના પીઆઈડીડી ચાવડા સામે રૂપિયા પંદર લાખની લાંચ માંગવાનો ગુનો નોંધાયો છે જેની તપાસ રાજકોટ એસીબીના મદદનીશ નિયામક એચપી દોષી ચલાવી રહ્યા છે આ ગુનામાં આગોતરા જામીન મેળવવા માટે પીઆઈ ચાવડાએ જુનાગઢ સેશન્સ કોર્ટમાં અરજી કરી હતી જોકે જુનાગઢ જિલ્લા સત્ર કોર્ટના સ્પેશિયલ જજ એન બી પીઠવાએ ડીડી ચાવડાની જામીન અરજી ફગાવી દઈ વોરંટ ઇસ્યુ કર્યું હતું જેથી રાજકોટ એસસીબીએ સાબરમતી જેલ ખાતેથી તેમનો કબજો મેળવી ધરપકડ કરી હતી અને બાદમાં આજે કોર્ટ સમક્ષ રજૂ કરી રિમાન્ડ મંગાતા જુનાગઢ સેશન્સ કોર્ટના જજે એસસીબી સસ્પેન્ડ પીઆઈ ડીડી ચાવડાના ત્રણ દિવસના રિમાન્ડ મંજૂર કર્યા હતા